આજે દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક જેમાં અમિત શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. અમિત શાહે કહ્યું છે કે દેશવાસીઓએ નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. 2047માં ભારત આત્મનિર્ભર અને વિકસિત દેશ બનશે. મોદી સરકારે 10 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી. જાતિવાદ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણથી મુક્તિ મળી. મોદી સરકારે દેશમાંથી જાતિવાદની રાજનીતિને દૂર કરી છે. મોદી સરકાર 3.0માં આતંકવાદ, ઉગ્રવાદ અને નક્સલવાદનો ખાતમો કરશે. દેશ કે સામે એક લક્ષ્ય રખા કે 2047માં ભારત પૂર્ણ વિકસિત ભારત હોગા, આત્મનિર્ભર ભારત હોગા, ગુલામીઓ કી નિશાનીઓ સે મુક્ત ભારત હોગા. ઇસ દેશ કા લોકતંત્ર કઈ સાલો તક ભ્રષ્ટાચાર, જાતિવાદ, પરિવારવાદ ઓર તૃષ્ટિકરણ કે નાસુરો સે ગ્રસિત રહા. નરેન્દ્ર મોદીજીને પહેલી બાર ભ્રષ્ટાચાર, જાતિવાદ, પરિવારવાદ ઓર તૃષ્ટિકરણ કી રાજનીતિ કો સમાપ્ત કરકર પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ કો એસ્ટાબ્લિશ કરને કા કામ નરેન્દ્ર મોદીજીને. અગર મુજે કોઈ કહે રાષ્ટ્રીય અધિવેશનમાં ઇન્ડિયા મહાગઠબંધનની હતાશાની રાજનીતિ મુદ્દે પ્રસ્તાવ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પ્રસ્તાવ રજૂ કર્યો. અમિત શાહે મહાગઠબંધનના સહિત કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પાર્ટીએ રામના અસ્તિત્વને નકાર્યું. મોદી સરકારે કલમ 370 દૂર કરી કાશ્મીરને ભેટ આપી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસે આમંત્રણ ફગાવ્યું તે દેશે જોયું છે. ઇન્ડિયા ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા. સાથે સાથે ઇન્દિરા ગાંધીએ દેશને જેલખાના જેવો બનાવી દીધો તેવું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસને લોકતંત્રમાં રસ નથી. કોંગ્રેસ રાજમાં લોકતંત્ર જોખમાયું. ઇન્ડિયા ગઠબંધન રાજ્યોમાં હિંસાનું પ્રમાણ વધ્યું છે. નીતિ કે વિઝન નથી. કેરળ અને બંગાળમાં ભાજપના કાર્યકરો પર હુમલા કરવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર દેશહિતની વાતમાં વિરોધ કર્યો. કોંગ્રેસનો અહંકાર બતાવે છે કે તેઓ ગરીબ પીએમ નથી સ્વીકારી શકતા. દેશના 17 રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર છે અને ભારતના મતદારોના ભાજપને આશીર્વાદ છે. કાશ્મીરની વાત હોય કે રામ મંદિરની વાત હોય, ભાજપે આંદોલન કર્યા. અગર મુજે કોઈ કહે કે ઇન્ડિયા અલાયન્સ ક્યા હૈ તો મેં ઇસકી એક હી વ્યાખ્યા કરતા હું. 7 પરિવારવાદી પાર્ટીઓ કા ગઠબંધન ઇન્ડિયા અલાયન્સ હૈ. इससे ज्यादा कुछ नहीं है. जो अपनी पार्टी के अंदर डेमोक्रेसी नहीं स्थापित कर सकते वो देश की डेमोक्रेसी की रक्षा नहीं कर सकते. ये देश की जनता को है. आपकी पार्टी लोकतांत्रिक पार्टी नहीं है. आपकी पार्टियां लोकतांत्रिक पार्टियां नहीं है. आप देश के लोकतंत्र का रक्षा नहीं कर सकते.